नमस्कार विद्यार्थी मित्रों, गुड मॉर्निंग। गया वीडियो नी अंदर बेरोजगारी अने बेरोजगारी ना कारणों जोया था। बेरोजगारी अने रोजगारी नी तकोनु सर्जन ए अल्टरनेट साकल पद्धति है गरीबी ने नाथवाना प्रयत्नों करवा समान छे। बेरोजगारी घटाड़वा सरकारे हाथ धरेला उपायों सामाजिक संस्थाओं औद्योगिक संस्थाओं समग्र अर्थतंत्रनु एक संकलन सर्जाशे तो आप मेले आ बेरोजगारी घटशे। अने बेरोजगारी घटशे एटले सहज छे के गरीबी घटवानी। तो पहला गरीबीने नाथवा करता बेरोजगारीने नाथवी अने रोजगारीनी तकोनुं सर्जन करवी अने बेरोजगार व्यक्तिओने त्यां पोतपोताना कौशल्य अने डिग्री प्रमाणे अनुकूलता मुजब रोजगारी आपवाना प्रयत्नो करवामां आवशे तो आपमेळे गरीबी नाबूद थशे। तो बेरोजगारीना कारणो तपास्या बाद हवे એવી નીતિઓ ઘડવામાં આવે જેથી નાના પાયેથી શરૂ કરી અને મોટા ઔદ્યોગિક એકમોની અંતર જે યંત્રવત માનવીનું કામ યંત્રોએ લઈ લીધું છે એની જગ્યાએ પુનઃ પાછું એવું વ્યવસ્થાપન સર્જવામાં આવે કે ઓછા યંત્રો અને વધારે માનવશ્રમ થકી ઉત્પાદન થાય અને આંતરરાષ્ટ્રીય ફલક ઉપર એ પ્રોડક્ટનું વેચાણ થાય જેથી દેશની ઇકોનોમી પર ઊંચી આવશે અને માનવ શ્રમથી રોજગારી પ્રાપ્ત થશે અને એ રોજગારી છેવાડાના ગામડાઓ સુધી વિસ્તરશે તો ગામડાઓ બેઠા થશે અને ગામડાઓથી શરૂ કરેલી આ મુહિમ શહેરો સુધી લઈ જવામાં આવે। આજે રોજગારીની તકોના સર્જનમાં માત્ર શહેરોની ચમકદમક અને શહેરો પૂરતી મર્યાદિત રહી છે। હવે આ રોજગારીનું વિસ્તૃતીકરણ કરી ગામડાઓ સુધી પહોંચાડવાની જરૂર છે, તેમજ તાલુકા મથે અને સિટી પૂરતી સીમિત ન રહેતા ગામડાઓ સુધી વિસ્તરશે તો ગામડાનો જે ફાજલ સમય મજદૂરો વિતાવી રહ્યા છે ત્યાં કોઈ એવી ઇન્ડસ્ટ્રીયલ અથવા કારખાનાઓ ઉદ્યોગો મિલો શરૂ કરવામાં આવે જેથી આ બેરોજગાર વ્યક્તિઓને ત્યાં કામ મળી રહે। બીજી બાજુ સરકાર પણ એવા આયામો અને આયોજન પંચ દ્વારા એવી યોજનાઓ અમલમાં મૂકે કે શિક્ષિત વર્ગ જે છે એને તાલીમ આપી કૌશલ્ય પ્રદાન બનાવી અને પોતપોતાની ડિગ્રી મુજબ નોકરીઓ મેળવતો થાય જેથી એ ઉદ્યોગોના સંચાલનમાં ઉત્પાદનમાં સહભાગી બને। તો ચલો આજે આપણે બેરોજગારી ઘટાડવાના ઉપાયો વિશે ચર્ચા કરીએ। તો બેરોજગારીની સમસ્યા આપણા આયોજનની એક સૌથી નબળી કડી છે। ગરીબી અને બેરોજગારી સગી બહેનો છે, એ બંને વચ્ચે સમસંબંધ છે। ગરીબીનું મુખ્ય કારણ બેરોજગારી છે અને પડકારરૂપ છે। આ સમસ્યાનો ઉકેલ લાવવા માટે શિક્ષિત વ્યક્તિઓ સવિશેષ ભાગ ભજવી શકે તેમ છે, જેવી કે તેઓ શિક્ષણ ક્ષેત્રે અથવા શિક્ષણ વિશેના રુચિ રસ અભિગમમાં જે ઘટાડો થયો છે તે એની પરિસ્થિતિ ઉપર વિપરીત અસર પડી છે, તેનામાં મનોવૈજ્ઞાનિક દ્રષ્ટિકોણથી રોજગારી મેળવવાના પ્રયત્ન કરવા પડશે। હતાશાની અંદર ધકાઈ ગયેલો શિક્ષિત વર્ગ છે એને માટે કંઈક નવી આશાઓના કિરણ બાંધવા પડશે। જે લાંબા સમય સુધી બેકાર બેહી રહે તે યુવાનો અસામાજિક અનૈતિક પ્રવૃત્તિઓમાં જોડાઈ જાય છે, માદક દ્રવ્યોની હેરાફેરી કરે છે, ગેરકાનૂની વ્યવસાય કરે છે, ચોરી લૂંટફાટ ખંડણી વસૂલી જેવી ગુનાહિત કૃત્યો કરવા માટે પ્રેરાય છે,
સામાજિક અને આર્થિક અસમાનતામાં વધારો થાય છે, વર્ગભેદ સર્જાય છે, જીવનધોરણ કથળે છે, બેકારી સાથે ભાવવૃદ્ધિ જોડાતા ગરીબી અને બેકાર કુટુંબોની સ્થિતિ કપરી અને દયનીય બને છે. તેઓ પણ માદક દ્રવ્યોના સેવન વ્યસનો તરફ વળે છે. આમ બેરોજગારીની અસરથી વ્યક્તિગત કુટુંબ અને સામાજિક અર્થવ્યવસ્થા છે એ પડી ભાંગે છે. સામાજિક દ્રષ્ટિકોણથી ઘાતક પુરવાર થાય છે. બેરોજગારી ઘટાડવાની યોજનાઓ અને કાર્યક્રમો આગળ આપણે ગરીબી નિવારણ કાર્યક્રમોમાં પ્રયત્નો જોયા હતા. સરકારે અસરકારક પગલાં લીધા, પણ એ માત્ર પ્રચાર પૂરતા સીમિત રહ્યા. વાસ્તવિક સ્વરૂપમાં જો આ પગલાંઓ અમલીકરણ થયો હોત તો ગરીબી નાબૂદ થઈ શકી હોત. ભારતમાં ઝડપી આર્થિક વૃદ્ધિદર વાર્ષિક 10% જેટલો ઊંચો લક્ષ્યાંક રાખીને સિદ્ધ કરવા સર્વગ્રાહી પગલાં ભરવા, જાહેર અને ખાનગી ક્ષેત્રમાં મૂડીરોકાણનું પ્રમાણ વધારવું અને રોજગારીની તકોમાં વધારો કરવા, અર્થતંત્રમાં કૃષિ સહિતના નાના અને ગૃહ ઉદ્યોગો, કુટીર ઉદ્યોગો સહિત તમામ વિભાગોમાં અને પ્રદેશોમાં ઝડપી અને સંતુલિત વિકાસ સાધવા, રોજગારીના નવા ક્ષેત્રો ખોલવા જોઈએ. સરકારે રોજગારી વધારવા માટે અનેક યોજનાઓ દ્વારા આર્થિક સહાય, શિક્ષણ અને તાલીમ કેન્દ્રો ખોલવા જોઈએ. શ્રમ પ્રધાન ઉત્પાદન પદ્ધતિ પર આધારિત વપરાશી વસ્તુઓના ઉત્પાદન કરતા એકમો, નાના એકમો, લઘુ ઉદ્યોગો, ગ્રામ ઉદ્યોગો, હાથશાળ, હસ્તકલા, કારીગરીના લગતા હુનરો ઉદ્યોગોનો વિકાસ થવો જોઈએ. તે માટે યોજનાઓ અને પ્રોત્સાહક નીતિઓ અમલમાં મૂકવી જોઈએ. ગ્રામીણ ક્ષેત્રે ખેતી સિવાયના સમયની બેરોજગારી ઘટાડવા માટે એક કે તેથી વધુ વખત પાક લાગી શકાય એવી ખેત પદ્ધતિઓ વિકસાવી આ ખેતીમાં આધુનિકીકરણ કરવું, નવી જમીન ખેડાણ હેઠળ લાવવી, પ્રત્યેક ખેતરને પાણી અને વીજળીની સુવિધાઓ ઉપલબ્ધ કરવી, નાની મોટી સિંચાઈ યોજનાઓ, ડેમ, ચેકડેમ, જળાશયો, નહેરો, ટ્યુબવેલ, બંધો, બોરીબંધો, ચેકડેમ, સડકોનું નિર્માણ કાર્ય, ખેત સંલગ્ન પ્રવૃત્તિઓ, મરઘા બતકા, મચ્છર પશુપાલન, ડેરી ઉદ્યોગ, વનીકરણના કાર્યક્રમો હેઠળ ઓછા મૂડી રોકાણથી વધુ લોકોને રોજગારી પૂરી પડાય એ મુજબ રોજગારલક્ષી આયોજન કરવું. ગ્રામીણ ક્ષેત્રે રોજગારીની તકો વધારવી જોઈએ, જેથી જો તેઓને ત્યાં પૂરતી આવક રોજગારી પ્રમાણસર મળી રહે તે તરફ ધ્યાન આપવું. શહેરો તરફનું સ્થળાંતર ઘટાડી રોજગારીની માંગ પર દબાણ ઘટાડી શકાય. કૃષિ ક્ષેત્રે બાગાયતી ખેતી તરફ, સેન્દ્રિય ખાતર આધારિત ખેતી, બહુલક્ષી પાક પદ્ધતિ, શાકભાજી ફળો તરફ વધારે જો કાપીને ગુણવત્તાસભર ખેતીને વિકાસ કરવો. ગ્રામીણ ક્ષેત્રે માનવ વિકાસને ટકાવી રાખવા માટે એ દિશામાં શિક્ષણ, ચોખ્ખું પીવાનું પાણી, પૌષ્ટિક આહાર, વીજળી, રસ્તા, બેન્કિંગ, ઇન્ટરનેટ અને સંદેશા વ્યવહારના સાધનોનો વધારો કરી શહેરો તરફ નું સ્થળાંતર અટકાવી શકાય. જળસંચયની પ્રવૃત્તિઓ કરી અને જાહેર મિલકતોનું નિર્માણ કરી શકાય. સ્થાનિક ઉદ્યોગોના વિકાસ અને પ્રોત્સાહન આપી રોજગારીમૂલક કાર્યક્રમો વધારી લોકોના જીવનધોરણને ગુણાત્મક અને પરિણામાત્મક લક્ષી સુધારો લાવવાનો રહ્યો છે. શિક્ષિત બેરોજગાર યુવા બેરોજગારીમાં ઘટાડો કરવા માટે કૌશલ્યનો વિકાસ કરવો, શિક્ષણ અનુરૂપ રોજગારી પૂરી પાડવી, કુશળ કારીગરો પેદા થાય તેવી વ્યવસાયલક્ષી તકનીકી શિક્ષણની નીતિઓ અપનાવી શાળા કોલેજોના અભ્યાસક્રમોની અંદર તબદીલી લાવી ત્યાંના સ્થાનિક ઉદ્યોગોની જરૂરિયાતોને સંતોષી શકે તેવા રાખવા, યુવા રોજગારોને શિક્ષણ અને તાલીમ આપીને તેઓમાં વિશિષ્ટ કૌશલ્યનો વધારો કરવી, ઉત્પાદકતાની સાથે ગુણવત્તા વધે, રોજગારી વધે, વધુ આવક મળે, જીવનધોરણ સુધરે તેવા પ્રયત્નો કરવા, તેઓને સતત કન્ટિન્યુટી કામ મળી રહે એવા પ્રયત્નો કરવા, એવું આશ્વાસન પણ આપવું કે કાયમી નવી પરિસ્થિતિ મુજબ નવી જાણકારી મેળવી તેને યોગ્ય સક્ષમ બનાવી રોજગાર મેળવી શકે. વૈશ્વિક દેશોની શ્રમશક્તિની તુલનામાં વૈશ્વિક સ્તરે ભારતીય યુવા સમક્ષ ઊભો રહી શકે
એવી સ્થિતિનું સર્જન કરવાનો પ્રયત્ન કરવો જોઈએ. ભારતમાં શ્રમ મંત્રાલય અને રાજ્ય સરકારે યુવા રોજગાર ઔદ્યોગિક વિકાસ સાથે તેમના જ્ઞાન સમજણ અને ઉત્સાહમાં વધારો થાય, કાર્યક્ષમતા વધે તે માટે તાલીમ અને પ્રશિક્ષણ દ્વારા કૌશલ્ય વિકાસ અને એના અનેક કાર્યક્રમો મેક ઇન ઇન્ડિયા, સ્કિલ ઇન્ડિયા, ડિજિટલ ઇન્ડિયા જેવી મહત્વાકાંક્ષી યોજનાઓ તો અમલમાં મૂકી છે, પણ તેનો ફેલાવો ઓછો છે. એ ટેકનિકલ સંસ્થાઓ, કોલેજો, યુનિવર્સિટીઓની સ્થાપના કરી દેશભરમાં આ વ્યવસાયિક અભ્યાસક્રમો, અદ્યતન ટેકનોલોજીને અનુરૂપ શિક્ષણની ગુણવત્તા સુધારણા સુવિધા ઉપલબ્ધ કરાવી શાળા કોલેજોને અદ્યતન અભ્યાસક્રમો વ્યવસાયિક ટેકનોલોજી શિક્ષણ દ્વારા રોજગારીની માંગ અનુસાર સક્ષમ બનાવવાનો પ્રયત્ન કર્યા. હાલમાં દરેક રાજ્યોમાં એક આઈઆઈટી, આઈઆઈએમ જેવી ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓ સ્થાપવામાં આવી રહી છે. શ્રમ શક્તિના આયોજન ક્ષેત્રે, રોજગાર ક્ષેત્રે નવા ક્ષેત્રો ખોલ્યા છે. કમ્પ્યુટર ટેકનોલોજી, ઇન્ફોર્મેશન ટેકનોલોજી, ફાર્મા ક્ષેત્ર, બિઝનેસ મેનેજમેન્ટ, ધંધાકીય વ્યવસ્થાપન, પેકિંગ પ્રોસેસિંગ, આઉટસોર્સિંગ, માર્કેટિંગ, કેટરિંગ, ઇવેન્ટ મેનેજમેન્ટ, ઓફિસ મેનેજમેન્ટ, હોટલ મેનેજમેન્ટ, સેલ્સ સ્ટોક માર્કેટિંગ વગેરે નવા ક્ષેત્રોની અંદર રોજગારીની વિપુલ તકો રહેલી છે. તેથી આ બધી જ વ્યવસ્થા આ યુવા રોજગારને પૂરી પાડવામાં આવે તો નવી દિશા મળી શકે તેમ છે. આ ક્ષેત્રોને અનુરૂપ સ્થાનિક જરૂરિયાતોને પૂરક નવા અભ્યાસક્રમો યુનિવર્સિટીની અંદર દાખલ કરવામાં આવે, તેને અનુરૂપ શિક્ષણ પ્રશિક્ષણ અને તાલીમ સંસ્થાઓના પાઠ્યક્રમો બદલવામાં આવે, જે થકી તેઓ નોકરીની વર્તમાન અને ભવિષ્યની જરૂરિયાતોને પહોંચી શકે. શ્રમ શક્તિને માંગને અનુરૂપ યુવાનોના શિક્ષણ પ્રાપ્તિ અંતે સ્વરોજગારીની તકો પ્રાપ્ત કરી શકે તે માટે ટૂંકા ગાળાના ડિપ્લોમા કે સર્ટિફિકેટ પ્રકારના પ્રત્યક્ષ તાલીમી અભ્યાસક્રમો જેમ કે સ્પિનિંગ, વીવિંગ, ટર્નિંગ, પ્લમ્બરિંગ, રેડિયો, ટીવી, ફ્રીજ, મોબાઈલ, એસી રિપેરિંગના કોર્સ શરૂ કરવામાં આવ્યા છે. ઓટોમોબાઈલ ક્ષેત્રે આવેલી ક્રાંતિ અનુરૂપ ઇલેક્ટ્રોનિક, કોમ્પ્યુટર્સ સાયન્સ, જીનેટિક સાયન્સ, એરોસ્પેસ, રોબોટ મેકિંગ ક્ષેત્રે નવા કોર્સની તાલીમ આપીને અને કુશળ કારીગરો, એન્જિનિયરો, ટેકનિશિયનો તૈયાર થઈ રહ્યા છે આ નવા ઉદ્યોગ ધંધા શરૂ કરવા માટે. સાહસિકો સ્ટાર્ટઅપ ઇન્ડિયા અનુભવે સસ્તી લોન પૂરી પાડવાના પ્રયત્નો થયા છે અને નવી રોજગારીની તકોનું સર્જન કર્યું છે. વ્હાઇટ કોલર જોબના સ્થાને સરકારી આર્થિક સહાય દ્વારા રોજગારીને પોષે તેવા શૈક્ષણિક અભ્યાસક્રમોમાં શૈક્ષણિક ખર્ચાઓ સસ્તા અને પ્રવેશ સરળ બને એવું વાતાવરણ સર્જવું, જેથી સુયોગ્ય માળખું, સુદૃઢ માળખું ઊભું થઈ શકે. ઉદ્યોગ સંબંધી વિકાસ સાધવા, નવી રોજગારીના તકોનું સર્જન થાય તે માટે વેપાર ઉદ્યોગની શરૂઆત થાય એ આવશ્યક છે. યુવાઓની અંદર સાહસિકતા વધે, કુશળતા વધે, સંગઠન શક્તિ સાથે મૂડીરોકાણ જરૂરી છે. સરકારશ્રી દ્વારા ઓછા મૂડીરોકાણ, પ્રારંભિક ઓછા માર્જિન સાથેના યંત્રો, કાચો માલ, ઓફિસ ફર્નિચર ખરીદવા માટે ઓછા વ્યાજદરે ધિરાણની સવલતો માટે સહાયતા જેવી અનેક યોજનાઓ દ્વારા રોજગારીની તકોનું પ્રોત્સાહન આપવા માટેના અનેક પગલાઓ ભર્યા છે અને એ પગલાઓમાં થોડો વધારો થાય, નવા ધંધા શરૂ થાય અને ચલાવવા માટે ટેકનિકલ અને વ્યવસાયિક જ્ઞાન, વહીવટી કુશળતા, કૌશલ્ય, સહાયતા આપવાનું કાર્ય સરકારી પ્રયત્નો થકી થઈ રહ્યું છે. બેંકો, નાણાકીય સંસ્થાઓ, આર્થિક સહાય, સસ્તી લોનની સુવિધાઓ, સ્થાનિક વેપારી સંગઠનો, સેવાભાવી સંસ્થાઓ થકી પ્રયત્નો થઈ રહ્યા છે. મહિલાઓને ગૃહ ઉદ્યોગ સ્થાપવા માટે રોજગારીની તકો પૂરી પાડવા માટેના પણ પ્રયત્નો થયા છે. પરંપરાગત વ્યવસાયો અને ગૃહિણી વ્યવસાયમાંથી બહાર નીકળી કુટુંબના એક સભ્ય તરીકે નવી પેઢી તરફ એક આર્થિક સમાયોજન સાધે એવા પણ પ્રયત્નો થઈ રહ્યા છે. રોજગાર વિનિમય કચેરીઓ ઊભી કરીને
શિક્ષિત કુશળ અર્ધકુશળ વર્ગ તૈયાર થયો છે. આજે દેશમાં મોડેલ કેરિયર સેન્ટર દ્વારા હેલ્પલાઇન નંબરો જાહેર કરીને રોજગાર મેળવવા માટેના પ્રયત્નો થયા છે, મફત સેવા આપે છે. આજે દેશમાં 947 રોજગાર વિનિમય કેન્દ્રો હતા, એની જગ્યાએ 468.23 લાખ બેરોજગારો દેશમાં છે. ગુજરાતમાં 8.35 લાખ લોકો આ રોજગાર વિનિમય કચેરીઓ દ્વારા નોંધણી થયેલ છે. એ સિવાયના બાકી રહેલા રોજગારો બેરોજગારોને સીધો અથવા આડકતરી રીતે લાભ થાય એવા પ્રયત્નો થાય તો જ સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની અંદર બેરોજગારી ઘટશે અને બેરોજગારીમાંથી ગરીબી હટશે. ત્યાર પછીનો મુદ્દો છે વિશ્વ શ્રમ બજાર. પરદેશની અંદર જે ઉચ્ચ શિક્ષણ અને તાલીમ પામેલો વર્ગ જે બ્રેઇન ડ્રેઇન થઈ રહ્યો છે તેને રોકવા માટે સ્થાનિક કક્ષાએ જ એની કદર અને કિંમત થાય એવા પ્રયત્નો જો ભારત સરકાર અને સ્થાનિક સરકાર એટલે કે રાજ્ય સરકાર પ્રયત્ન કરશે તો પરદેશ તરફ જે યુવાધન ટેકનિકલ અને જ્ઞાન પામેલો વર્ગ જે ધકેલાઈ રહ્યો છે એ અટકશે અને એની સેવાઓનો લાભ દેશની જનતાને અને દેશના લાભાર્થે જ વપરાય અથવા એ લોકો પરદેશમાં જતા અટકે તો જ આ વિશ્વ શ્રમ બજારની અંદર આપણે આપણો જ વર્ગ જે ટેકનોલોજીયુક્ત છે એનો લાભ મેળવી શકીશું, નહીતર એ સેવાઓ છે એ પરદેશમાં પૂરી પાડશે અને એનો લાભ ભારતના નાગરિકોને કે આપણા દેશને થશે નહીં. આ એકમ અહીંયા આપણે સમાપ્ત કરીએ. આવતા વિડીયોની અંદર નવા એકમ સાથે આગળ જોડાશું.